साबरकांठा जिल्लाना हिम्मतनगरना मेहतापुरमां ज्वेलर्सना घरमां 1 કરોડની ચોરી થવા પામી હતી। हिम्मतनगर शहरना मेहतापुरमां बुधवारे मणसके 3:30 વાગે જાનમાં ગયેલ ज्वेलर्स परिवार परत आवता घरमां चोरी थई हती। 1 કરોડથી વધુની મતાની ચોરી થવાની ચર્ચા વચ્ચે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા। બી ડિવિઝન પીએસઆઈ એવી જોશીએ જણાવ્યું હતું કે 25 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 75 લાખની મત્તાની ચોરી થયેની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે। હિંમતનગર શહેરના મહેતાપુર વિસ્તારમાં રહેતા મનીષભાઈ મોહનલાલ સોનીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય મંગળવારે મણસ્કે 2:30 વાગ્યે જાન લઈને ગયા હતા। બુધવારે મણસ્કે 3:30 વાગે કેટલાક લોકો વહેલા ઘરે પહોંચ્યા હતા અને મુખ્ય દ્વારનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ હતો। બધો સામાન વેરવિખેર જોયો હતો અને જે સાથે ચોરી થયાનો અંદાજ આવતા તેઓ હદભ્રમ થઈ ગયા હતા। 3 પરિવારના મકાન એક જ લાઇનમાં છે, જેમાં એક ભાઈના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડીને ત્રીજા માળે ચડી ગયા હતા અને ધાબામાં હવા ઉજાસમાં મૂકેલી જાળી કાપીને નીચે ઉતરી બધા દરવાજા ખોલી સામાન ફેંકતા નીચે ઉતર્યા હતા। તસ્કરો ત્રીજા માળે કેવી રીતે પહોંચ્યા અને ત્રીજા માળના ધાબામાં હવા ઉજાસ માટેની જાળી છે તેની ખબર કેવી રીતે પડી, 3 મકાનો બંધ હોવા છતાં મુખ્ય દ્વારનું તાળું કેમ ન તોડ્યું, તેમજ સોના ચાંદીનું આટલા વજન લઈને પરત ઉપર ચડવું અને એટલું જ વજન લઈને પલાયન થવું સહિતના પરિબળો પોલીસ માટે પણ માથાનો દુખાવો સમાન બન્યા છે। કારણ આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ કશું અજુગતું જોવા મળ્યું ન હતું। ચોરી થવાની વાત ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વહેલી સવારે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચર્ચાઈ રહ્યા મુજબ 1 કરોડથી વધુની મત્તાની ચોરી થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા ડોગ સ્કવોડ, FSL તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે। મહેતાપુરમાં 1 કરોડથી વધુની ચોરીની આશંકાના પગલે પોલીસ તપાસમાં વ્યસ્ત હતી, તો બીજી બાજુ મહેતાપુરાથી 5 મિનિટના અંતરે આવેલા પોલો ગ્રાઉન્ડમાં રાજુભાઈ મોદીને અડીને આવેલા 2 મકાનમાં ધોળાધાડે તસ્કરોએ હાથ અજમાવ્યો હતો। બંને મકાનો બંધ હતા અને સાંજે પાડોશીઓને ચોરી થયાની ખબર પડતા બંને મકાન માલિકને જાણ કરવામાં આવી છે। શહેરમાં તસ્કરોએ માઝા મૂકતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। ઉમંગ રાવલ, હિન્દી ન્યૂઝ, સાબરકાંઠા।